નાગર નરસિંહની અતિ પવિત્ર પાવન ભૂમિમાં ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ભવનાથ ગોરક્ષનાથ આશ્રમ તરફથી નૂતન વર્ષના આપ સૌને અભિનંદન, નવા વર્ષની શુભકામના, સદભાવના. ગુરુ મહારાજ અને સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી આપણા સૌનું જીવન તંદુરસ્ત રહે, ધન ધાન્યથી ફાયલા ફૂલ્યા રહે, સારા વિચારો રહે, જીવન સફળ થાય, આપણા સૌના કાર્ય સફળ થાય, સાથે સાથે સારા વિચારો અને આચરણમાં સારા વિચારો મૂકી આપણે સૌને યુવા પેઢીને સંસ્કાર, સંપત્તિ અને સજાગતાનો એવો વારસો આપીએ. યુવા પેઢી બચપણથી ભણી ગણી હોશિયાર થઈ વડીલોને સન્માન આપે, માતા પિતા અતિથિ અભ્યાગત સાધુ બ્રાહ્મણને સન્માન આપે, ગાયોની સેવા કરે, ઈષ્ટના ચરણમાં પ્રેમ રાખે. પ્રભુ પ્રાર્થના કરતાં કરતાં સૌ સમયનો સારો સદુપયોગ કરીએ. નવા વર્ષમાં આપણે સૌ જાણીએ છીએ ત્યારે વિક્રમ સંવત 2075 કારતક સુદ એકમને ગુરુવારના રોજ આ શરૂ થયેલું નૂતન વર્ષ આપણા સૌનું સફળ નીવડે. પ્રભુ પ્રાર્થના સાથે આપણા સૌના ઉપર ઈશ્વર કૃપાથી આપણે સૌ જીવનમાં સદબુદ્ધિ પ્રાપ્ત કરીએ, બીજાને સહભાગી બનીએ, સમાજ શિક્ષિત બને, સમાજ દીક્ષિત બને, સમાજનો પ્રેમ ગાયો પ્રત્યેનો, સંસ્કાર પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો, દેશ પ્રત્યેનો સદભાવ જળવાઈ રહે. વ્યસનથી દૂર રહીએ, વૃક્ષનું જતન કરીએ, આપણે સૌ વાણી અને પાણીનો સદુપયોગ કરીએ. આવી સદભાવના સાથે આપણે નૂતન વર્ષ બાદ જ્યારે પરિક્રમાનો મેળો કારતક સુદ 11 શરૂ થઈ રહ્યો છે ત્યારે આવો ગિરનારી મહારાજની પરિક્રમા કરીએ અને આપણે સૌ પુણ્ય પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે નૂતન વર્ષ અભિનંદન, ગિરનારી પરિક્રમાની શુભકામના સાથે આપ સૌને દેશવાસીઓ અને સંસ્કૃતિની પરંપરાની ધરોહરાને જાળવનારા વાલા યુવાનોને વડીલોને સન્માન સાથે નવા વર્ષના આદેશ. જય ગિરનારી.